ધોરણ આઠ વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આપણે આજે પ્રકરણ 3 અલ્ગોરિધમની રચના વિશે ભણીશું, અભ્યાસ કરીશું. ધોરણ 7માં પણ આપણે અલ્ગોરિધમ વિશે ભણ્યા હતા, અત્યારે થોડુંક વધારે સમજીશું. પરિચય. તમે જાણો છો તેમ કોમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આપેલા ડેટા પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે. કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કે કેટલીક સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટરની આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. કોમ્પ્યુટર પોતે સમસ્યા ઉકેલી શકતું નથી, તે સમસ્યા ઉકેલવામાં મદદ કરે છે. આથી કોઈ સમસ્યાના ઉકેલ માટે પ્રોગ્રામ લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે. 1. સમસ્યાની વ્યાખ્યા બાંધો. 2. ડેટા ઇનપુટ અને ઇચ્છિત આઉટપુટને ઓળખો. 3. અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો. 4. ઉકેલના માર્ગમાં આવતી અડચણ, મર્યાદાઓ અને સમસ્યાને ઓળખો. 5. સમસ્યાના ઉકેલ માટે વિવિધ વિકલ્પો વિચારો, શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો, પરિણામની ગણતરી કરો. 8. પરિણામની ખરાઈ કરો. જો તમે ઉપરના મુદ્દાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો તમને સમજાશે કે પ્રોગ્રામ લખવો એ આપેલ સમસ્યા માટે તબક્કાવાર લખવામાં આવતો ઉકેલ છે. ચોક્કસ કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કયા નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને અલ્ગોરિધમ કહે છે. અલ્ગોરિધમ એટલે શું? અલ્ગોરિધમ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે. કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈપણ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહે છે. અલ્ગોરિધમની રચના માટે 2 મહત્ત્વના મુદ્દા છે, ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયાની કાર્યક્ષમતા. અલ્ગોરિધમના 2 પ્રકાર છે, ડેફિનેટિવ અલ્ગોરિધમ અને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. 1. ડેફિનેટિવ અલ્ગોરિધમ એટલે શું? જેના જવાબ નિશ્ચિત હોય અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય તેવા કાર્યો ડેફિનેટિવ અલ્ગોરિધમ બને છે. જેમ કે કોષમાં શબ્દ શોધવો કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો એ ડેફિનેટિવ અલ્ગોરિધમના ઉદાહરણ છે. હવે આગળ જોઈએ સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. સબ્જેક્ટિવ અલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે, જેમાં સાચો જવાબ એ દરેકની અંગત માન્યતા હોઈ શકે છે. સબ્જેક્ટિવ અલ્ગોરિધમનો ઉપયોગ વ્યાપાર, અર્થવ્યવસ્થા અને નાણાકીય આગાહી માટે થાય છે. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમના ઉત્તમ ઉદાહરણો છે. ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીત અલગ હોય છે. શ્રેષ્ઠ શું છે તે જે તે સર્ચ એન્જિન નક્કી કરે છે, અને અલગ અલગ સર્ચ એન્જિન માટે શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે. આપણા રોજિંદા જીવનમાં અલ્ગોરિધમના 2 ઉદાહરણ જોઈએ. 1. તમારી શાળાના ગણવેશના નિયમો મુજબ સોમવારથી ગુરુવાર સુધી રોજિંદો ગણવેશ પહેરવાનો. શુક્રવારે તમને ગમતો પોશાક પહેરી શકો, પણ શનિવારે તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો. હવે તમારે નિર્ણય કરવાનો છે કે આજે તમે શું પહેરશો. આ નિર્ણય નીચેના મુદ્દાઓના આધારે થશે. 1. આજે કયો વાર છે? જો શુક્રવાર, શનિવાર કે રવિવાર સિવાયનો વાર હોય તો તમારે રોજિંદો ગણવેશ પહેરવાનો થશે. જો શુક્રવાર હોય તો તમને ગમતો પોશાક પહેરી શકો છો. 2. શનિવાર હોય તો તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો થશે. હવે આ જે પગલાં લખ્યા એને અલ્ગોરિધમ કહેવાય, અને આકૃતિમાં દેખાય છે કે બધા ચિહ્નોનો ઉપયોગ કર્યો છે અને આપણી સમસ્યાના ઉકેલને ત્યાં પરણાવી છે. તો આકૃતિમાં જે દેખાય છે ચિત્રાત્મક આકૃતિ તેને ફ્લોચાર્ટ કહે છે. સૌ પ્રથમ શરૂઆત, પછી શરત. વોટ ડે ઇઝ ઇટ ટુડે એટલે આજનો કયો દિવસ છે. જો સોમથી ગુરુવાર હોય તો તમારે વિયર રેગ્યુલર યુનિફોર્મ. સેટરડે હોય તો વિયર પીટી યુનિફોર્મ. ફ્રાઇડે હોય તો વિયર ડ્રેસ ઓફ યોર ચોઈસ, તમારી પસંદગીનો ડ્રેસ. અને ત્યારબાદ ગો ટુ સ્કૂલ, અને ત્યારબાદ પ્રોગ્રામનો અંત. હવે આગળ જોઈએ બીજું ઉદાહરણ,
તમારે શ્રીકાંતનો ટેલિફોન નંબર શોધી તેને ફોન કરવો છે. ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનો નંબર તમે કેવી રીતે શોધશો? તેમાં તો હજારોની સંખ્યામાં નામો અને નંબર હોય છે. આથી પહેલાં તો તમારે એસથી શરૂ થતા નામોની યાદીવાળા પાના પર જવું પડશે, પછી એસઆર અને પછી એસઆરઆઈ પર જવું પડશે. જોઈતું નામ મળે ત્યાં સુધી તમારે નામ શોધવું પડશે. છેવટે તમને એ નંબર મળશે અને પછી તમે તેની ડાયલ કરીને ફોન કરી શકશો. આ બાબત હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિનો મતલબ છે અહીં આગળ ફ્લો ચાર્ટ. શરૂઆત, પછી સર્ચ ધ ડિરેક્ટરી, પછી શરત, ફાઇન્ડ શ્રીકાંત. યસ હોય તો ટેલિફોન નંબર નોંધો, ત્યારબાદ નંબર ડાયલ કરો અને ત્યારબાદ પ્રોગ્રામનો અંત. કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવા માટે કે કોઈ સમસ્યા ઉકેલવા માટેની સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં આવી આકૃતિ દ્વારા સમજવું ઘણું સહેલું થઈ પડે છે. આ આકૃતિઓને ફ્લોચાર્ટ કહે છે. હવે ચાલો આપણે ફ્લોચાર્ટ વિશે વધુ શીખીએ. ફ્લોચાર્ટ એટલે શું? પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લોચાર્ટ કહે છે. ફ્લોચાર્ટ એ અલ્ગોરિધમ પરથી બનાવવામાં આવે છે. ફ્લોચાર્ટ સમગ્ર પ્રક્રિયાને આરંભથી અંત સુધી દર્શાવે છે, જેમાં ઇનપુટ, પાથવેઝ અને સર્કિટ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા, છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. સૂચનાઓની માર્ગદર્શિકા કે વિગતવાર પૃથ્થકરણ અને વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે ફ્લોચાર્ટનો ઉપયોગ થઈ શકે છે. હવે આગળ જોઈએ કે ફ્લોચાર્ટમાં વપરાતા પ્રતીકો. આંસી, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એ ફ્લોચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકો નિશ્ચિત કર્યા છે. આ પ્રતીકો તેમના આકારો અને તે શાનો નિર્દેશ કરે છે તેના વિશે આપણે શીખીએ. તો પહેલાં પ્રતીક, પછી ઉદાહરણ અને પછી કાર્ય, સિમ્બોલ, એક્ઝામ્પલ અને ફંક્શન. તો શરૂઆત અને અંત માટે ટર્મિનલ ઓવલ, ઇનપુટ અને આઉટપુટ માટે પેરેલલોગ્રામ, પ્રક્રિયા કરવા માટે રેક્ટેંગલ લંબચોરસ, શરતની ચકાસણી કરવા માટે હા અને ના માટે ડિસિઝન ડાયમંડ, પછી કનેક્ટર, ફ્લોચાર્ટને આગળ તરફ ધકેલવા માટે ફ્લો લાઇન. તમારા ફ્લોચાર્ટને એકબીજા સાથે બિગિન એન્ડ, ઇનપુટ આઉટપુટ, પ્રોસેસ, ડિસિઝન, પ્રોગ્રામનો ને એરો દ્વારા, ફ્લો લાઇન દ્વારા જોડવામાં આવે છે. એક ટર્મિનલ, ટર્મિનલ પ્રક્રિયાના આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. અલ્ગોરિધમમાં વિરામનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. વાલા વિદ્યાર્થીઓ, ફ્લોચાર્ટમાં વપરાતા પ્રતીકો અને તેના કાર્ય વિશે જોઈએ. ઇનપુટ આઉટપુટ, પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો તે નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે આ પ્રતીક ચલની કિંમત નક્કી કરી આપે છે અથવા તો પરિણામની કિંમત છાપે છે. ત્યારબાદ પ્રોસેસ, તે કોઈપણ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે. ચલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ડિસિઝન, પ્રક્રિયામાં લેવાયેલો નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો તે નિર્દેશ કરે છે. પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટમાંથી બહાર જઈ શકે છે. એક ટુ વે બ્રાન્ચ, શરત છે એક્સ ઇઝ ગ્રેટર ધેન ફાઈવ, જો સાચી હોય તો યસ, નહીં તો નો. આકૃતિ થ્રી વે બ્રાન્ચ કન્ડિશન, એમાં ત્રણ પરિણામ તૈયાર થાય. કમ્પેર એક્સ એન્ડ વાય, એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય હોય તો, એક્સ ઇઝ લેસ ધેન વાય હોય તો, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો. આકૃતિ જુઓ ત્રણ પરિણામ મેળવવા માટે. પ્રક્રિયામાં મલ્ટીવે બ્રાન્ચ, એક્સ બરાબર ક્વેશ્ચન માર્ક કોઈ કિંમત આપો તો, જો એ કિંમત શૂન્ય હોય તો શું પરિણામ આવે, એક હોય તો શું, બે, ત્રણ, ચાર કે પછી અન્ય, એક કરતાં વધારે તમારે જુદી કિંમતો પરથી રિઝલ્ટ કે શરત આધારિત પરિણામ મેળવવા માટે મલ્ટીવે બ્રાન્ચ. પાંચ કનેક્ટર, મોટાભાગના ફ્લોચાર્ટના વિવિધ ભાગો જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે. લાંબા પ્રોગ્રામમાં તર્કના પ્રવાહને જાળવવા માટે તેનો ઉપયોગ થાય છે. છ ફ્લો લાઇન, ફ્લો લાઇન પ્રક્રિયાની દિશા અથવા આપેલી સૂચનાઓનો જે નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેનો નિર્દેશ કરે છે. ટૂંકમાં તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે.